मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘન શ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ પૂર બીજું તરંગ એકવીસમો પંજાબના રાજા રણજીતસિંહજી મહારાજ નીલકંઠ પ્રભુને મળે છે અને પ્રભુને એણે વિનંતી કરી છે કોઈ પણ ઉપાય કરીને હવે હું તમને અહીં જ રાખીશ તમને જવા નહીં જ દઉં દયા કરી તમે અહીં અમારી સાથે રહો એની વિનંતીના જવાબના રૂપમાં ભગવાન શ્રીહરિ શું કહે છે તેનું વર્ણન આ તરંગમાં છે જીવ અને શિવનો સંવાદ છે આત્મા અને પરમાત્મા એનો સંવાદ છે એમ કહી શકાય આ તરંગ કંઈક નવા રંગનું છે એક ભક્ત અને ભગવાન એ બંનેનો સંવાદ હોય તો કેવો હોય ખૂબ સરસ આ વાત છે ધ્યાનથી સાંભળીએ રાજાની વિનંતી છે રાજાનો આગ્રહ પણ છે રાજાનો ભાવ પણ છે રાજાને સમજાઈ ગયું છે કે આવા વરણી આવા મહાન યોગી આ પૃથ્વી ઉપર નથી આ બ્રહ્માંડમાં ક્યાંય નથી ભગવદ્ ભાવ જાગ્યો છે પ્રગટ થયો છે પણ કેવળ ભગવદ ભાવ પ્રગટ થાય ભાવ જાગે પ્રેમ જાગે માત્ર એનાથી પરમાત્માની પ્રાપ્તિ નથી આ બહુ સરસ ભગવાન શ્રીરીનો જવાબ દરેક જીવ પ્રાણી માત્રને માટે છે સ્વામિનારાયણ હરે શ્રીહરિએ રાજા રણજીતસિંહને તે સમયે કહ્યું અમે તો ભક્તોને વશ છીએ ભક્તોને પરાધીન છીએ પણ લગારે તમારે આધીન નથી અમે યોગી છીએ તમે રાજા છો આપણી બંનેની પ્રકૃતિ ક્યાંથી મળે એક એક લાઈન ધ્યાનથી સાંભળજો સ્વભાવ અને પ્રકૃતિ મળ્યા સિવાય હૃદયમાં હેતનો પ્રકાશ થતો નથી અંતરમાં સ્નેહનો પ્રકાશ થાય ત્યારે આપોઆપ ખબર પડી જાય છે અને અમને તો વનવાસ ગમે છે તમને રાજમહેલમાં રહેવું ગમે છે અમે પગપાળા ચાલીએ છીએ અને તમે હાથથી ઉપર સવારી કરો છો આપણામાં તો જમીન અને આસમાન જેટલો તફાવત છે સ્વભાવ મેળ ક્યાંથી થાય અમે આકાશમાં વિહાર કરનારા છીએ અને તમે જમીન ઉપર ફરનારા છો અમે બધા ભોગોથી વિરક્ત છીએ અને તમે ભોગ વૈભવોમાં રસબસ આસક્ત છો આપણી સંગતિ કેવી રીતે થાય हम हे खे चर हो तुम ही कैसे संगति मिले हम ही हम है खेचर भू चर हो तुम ही कैसे संगति मिले हम ही

તમે અમને રાખવાની વાત કરો છો તમારે જે જોઈએ છે એ અમારી પાસે છે નહીં અને અમારે જે આપવું છે એ તમને જોઈતું નથી અમારી પાસે જે માલ છે એ તમને મંજૂર નથી અને તમે જે માલ લેવા માટે નીકળ્યા છો એ માલ રાજન અમારી પાસેથી મળે એમ નથી સાંભળજો થોડો પ્રસંગ આખો વાંચી લઈએ ને તો વધારે મગજમાં ઉતરશે મહારાજ ચાર વાર બોલ્યા છે તમારે એને અમારે ક્યાંથી મેળ પડે તમારે અને અમારે કેવી રીતે સંગતિ થાય તમારો અને અમારો સ્વભાવ કેવી રીતે મળે શક્ય જ નથી આ તો ઉત્તર દક્ષિણ કદાચ ભેગા થાય પૂર્વ ને પશ્ચિમ કદાચ મળે જમીન અને આસમાન ક્યારેક ભેગા થાય પણ ભોગી અને યોગી આ બંનેનો સ્વભાવ ક્યારેય મળવો શક્ય નથી સાંભળો એટલી સરસ વાત કરે છે દેહ ગેહ સુખ સંપત જેતા દેક પર હિતેતા દેહ ગેહ સુખ સંપત જેતા બ્રહ્મા દેતા જમપુરસે દુઃખ તાકો ભારી હમત હે તે ખારી ભગવાન શ્રી હરી કહે છે સાંભળો રાજા અમે તો ખેચર છીએ આકાશમાં ઉડનારા પંખી સમાન છીએ અને તમે ભૂચર પૃથ્વી ઉપર ઘૂંટણીયા ભરીને ચાલનારા જીવ પ્રાણી માત્ર જેવા છો તમારો અને અમારો સ્વભાવ કેવી રીતે મળે અમે વૈરાગી છીએ તમે રાગી છો અમારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી તમારે તે બધા જ વ્યસન હોય છે અમે સ્ત્રીની આસક્તિમાં દોષ બતાવીએ છીએ અને તમને તે કહીએ તો રોષ ઉપજે છે અમે સ્ત્રીની આસક્તિમાં સ્ત્રીમાં નહીં સ્ત્રીમાં હેત કરે એમાં પણ દોષ છે આવું બતાવીએ છીએ અને તમે આવી વાત કરીએ તો પણ રોષ થાય એવો તમારો સ્વભાવ છે બ્રહ્માદિક પર્યંતના શરીર ઘર સુખ અને સંપત્તિ એ બધામાં અમે જમ પૂરીથી પણ વધારે દુઃખ માનીએ છીએ અને તેનાથી પોતાની ખુવારી થાય છે આવું સમજીએ છીએ અને હે રાજા તમે તો તે બધા સુખોને મેળવવા માટે તીર્થયાત્રા કરવા નીકળ્યા છો અને તે માઈક સુખો મેળવવા માટે જ અમને યોગી જાણીને અમારી સેવા કરો છો હવે તમે કહો અમારે અને તમારે હેતપ્રેમ કેવી રીતે થાય અમે તો અંતર્યામી છીએ જાણીએ છીએ કે તમે શા માટે અમને રાખવા માટે ઈચ્છો છો અમને એ પણ ખબર છે કે તમે શા માટે અમારી સેવા કરો છો ભગવાન શ્રીહરીની પ્રકૃતિ અને આપણી પ્રકૃતિ ઉત્તર અને દક્ષિણ કદાચ ભેગા થાય મેં કહ્યું ને આસક્તિમાં ડૂબેલો આજનો માણસ અહંકારમાં મગરૂર બનેલો આજનો માણસ એને જો આ શાસ્ત્ર સમજાઈ જાય ને આ શાસ્ત્રની એકાદ વાત પણ પાકી થઈ ને આસિદ ભગત તો એટલું કહી શકાય કે જગતના ખાડામાં પડતો બચી જાય જેવી રીતે પેલા અગ્નિમાં પતંગિયાઓ હોમાતા હોય ને જોયું છે કેવા પડતા હોય કેવા પડતા હોય ઢગલો થઈ જાય આસપાસ અગ્નિની જ્યોતમાં જ્વાળામાં એ રૂપને જોઈને લલચાઈને આવનારા પતંગિયાઓ ઓરાતા હોય એમાં હોમાતા હોય તડફડતા હોય અને મરતા હોય એવી રીતે જીવ પ્રાણી માત્ર કોઈ રૂપની પાછળ કોઈ રસની પાછળ કોઈ ગંધની પાછળ કોઈ સ્પર્શની પાછળ ઓરાઈ રહ્યા છે એમ જ છે ને કેટલી વાત મહારાજે બતાવી જો મહારાજ એમ કહે છે અમે તો યોગી છીએ અને તમે ભોગી છો એટલે કે અમને પરમાત્માનો યોગ થાય એ પરમાત્માનો યોગ કરાવવા સત્પુરુષનો યોગ થાય એમાં અમને રસ છે જ્યારે તમને પરમાત્મા દ્વારા સંતો દ્વારા સાધુ મળે સારા લાગે સેવા કરો પણ એના દ્વારા તમારું સાધ્ય સંત નથી તમારું સાધ્ય ભગવંત નથી સંત અને ભગવંતને માધ્યમ બનાવી તમે ઈચ્છો છો શું ઈચ્છો છો શું દુઃખ ઈચ્છો છો તમે ભોગી છો ભોગ પ્રધાન છો અમને રાખવાની વાત કરો છો અમારી સેવા કરો છો અમારી આગળ પ્રેમી અને સ્નેહાળ થઈને તમે જે વિનંતી કરો છો પણ અમે જાણીએ છીએ તમારા રાગને તમારી આસક્તિને અંતર્યમી રૂપે તમારા અંતરમાં પડેલી વાસનાને અમે નજરે નિહાળીએ છીએ રાજન અમારા જેવા યોગીને સાચવાય તમારા જેવા ભોગીનું કામ નથી સોનાની અંબાડી મૂકવી હોય ને તો હાથથી જેવું પ્રાણી જોઈએ એ ગધેડા ઉપર ન શોભે નીલકંઠ યોગી જેવા નીલકંઠ વર્ણી જેવા નીલકંઠ પ્રભુ જેવા એક મહાન સંતને એક મહાન સિદ્ધને એક પરમેશ્વરને રાખવા હોય ને પકડવા હોય ને તો મુક્તાનંદ સ્વામી જેવા સંત જોઈએ એ રણજીતસિંહ જેવા રાજાની જરૂર નથી ત્યાં નખ શીખ સમર્પણની મૂર્તિ નખ સીખ ત્યાગને વૈરાગ્યની મૂર્તિ નખ શીખ બ્રહ્મચર્યની મૂર્તિ એવા મુક્ત મુનિ જેવા સંત જ નીલકંઠ વર્ણીને રાખી શકે ને રોકી શકે હે રાજન તમે ક્યાં સમજો છો અમે કોણ છીએ પણ અમે સમજી શકીએ છીએ તમે કોણ છો એટલે તમે સમજ્યા વિના વિનંતી કરો છો અને રાજન અમને તો વનવાસ કરવો જંગલમાં રહેવું ગમે કથામાં સાંભળ્યું તો ને આપણે જંગલમાં રહેવું ઉત્તમ લાગે બાગ બગીચામાં રહેવું મધ્યમ લાગે અને કોઈ ધર્મશાળા ગામની નજીક રહેવું કનિષ્ઠ લાગે મેડી મોલ આવાસમાં રહેવું તે જાણે છે જેવું કોઈ સારા મહેલમાં ઉતારો આપે ને જેલમાં રાખ્યા હોય ને એવું મહારાજને લાગતું એટલો તીવ્ર શ્રીજી મહારાજનો ત્યાગ હતો આ ત્યાગ ખાલી જંગલમાં ફરતા ત્યારે હતો એવું નથી ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સત્સંગમાં રહ્યા સંતો હરિભક્તો સેવા પૂજા સામગ્રી લાવે ને અંગીકાર કરતા થયા ભક્તો સુવર્ણના ઘરણા લાવે પહેરતા થયા તો પણ શ્રીજી મહારાજનો ત્યાગ અને વૈરાગ્ય છેલ્લે સુધી એવો ને એવો રહ્યો છે એટલે મેં કથામાં ઘણી વાર કહ્યું છે ને આજે પણ કહી દઉં શ્રીજી મહારાજની વાણીમાં ભક્તિનો પ્રવાહ હતો ભક્તિની મીઠાશ હતી એમના ઉપદેશમાં ભક્તિનો જ સતત ભાર હતો પણ એના હૃદયમાં વૈરાગ્યનો ભાવ હતો એનું હૃદય વૈરાગ્ય પ્રધાન હતું જીવો ઉપર દયા કરીને કે વૈરાગ્યનો માર્ગ બધા સમજી નહીં શકે એટલા માટે ભગવાનમાં જોડાશે ને તો પણ જગતથી દૂર થશે એમ માની દયા કરીને આપણા ઉપર કૃપા કરીને રામાનંદ સ્વામી તો ક્યારે કોઈને ભેટતા પણ નહીં રામાનંદ સ્વામી ક્યારે કોઈને ભેટતા પણ નહીં આવા વૈરાગી રામાનંદ સ્વામી હતા અને એ રામાનંદ સ્વામી અતિ વૈરાગી વિરક્ત જાણી નીલકંઠ પ્રભુને ભગવાન છે એ તો રામાનંદ સ્વામી તો જાણી જ ગયા છે પણ કહેવાનું રામાનંદ સ્વામી ત્યાગી વૈરાગી હતા એના કરતાં પણ વર્ણિનો અતિ ત્યાગ હતો વૈરાગ્ય હતો પણ ગુરુદેવ રામાનંદ સ્વામીની ભલામણ વિનંતી અને આજ્ઞા કે જીવોના કલ્યાણ માટે તમે પદાર્થ અંગીકાર કરજો એની સેવા સ્વીકારજો એના આપેલા પદાર્થ સુવર્ણના ઘરેણાં વસ્ત્ર અલંકાર ધારણ કરજો તમે ભગવાન છો તમને ક્યાં અગ્નિને ક્યાં ઉદય લાગે એમ પ્રભુ તમને ક્યાં પદાર્થો બંધન કરશે પણ આપનાર જીવ એનું તમે સ્વીકારશો એને તમારામાં ભાવ થશે તો એનું બંધન તૂટશે માટે એવી રીતે આજ્ઞા હોવાથી મહારાજ સ્વીકારતા આખી જિંદગી તમે જુઓ કેટલી વાત મહારાજે કરી અમને વનવાસમાં રહેવું ગમે તમને રાજમહેલમાં રહેવું ગમે અમે પગપાળા ચાલીએ એમાં અમને સારું લાગે તમે હાથથી ઉપર સવારી કરો અમે તો ખેચર આકાશમાં ઉડનારા પંખી જેવા છીએ એટલે કે આ જગતની જેટલી વસ્તુ છે એનાથી અમે દૂર છીએ વિરક્ત છીએ અમે વૈરાગ્ય છીએ અને તમે જમીન ઉપર ચાલનારા પ્રાણી જેવા ભૂચર છો એટલે કે જગતમાં ભોગમાં પદાર્થમાં પદમાં પ્રતિષ્ઠામાં પૈસામાં આસક્ત છો ગજબની વાતો છે બધી હા શ્રીજી મહારાજની વાતો આપણે સાંભળીએ છીએ અને મહારાજનો સ્વભાવ મહારાજનું જીવન હરિભક્તોને ત્યાં વિચરણમાં હમણાં હતા મેં ડિટ્રોઈટ ગયા શિકાગો ગયા ત્યાંથી આગળ જેક્સનવિલ ઇલિનોઇઝ જેક્સનવિલથી આગળ હિલ્સબોરો બધે ગયા કેવા કેવા ભક્તો સત્સંગ રાખે છે એમના જીવન કેવા સારા છે આપણા લોયાધામ પરિવાર ઉપર મહારાજની ને ગુરુજીની કેવી કૃપા છે એક હરિભક્તના ઘરે ગયા આસિત ભગત એમણે મને વાત કરી સ્વામી અમારા ઘરમાં જુઓ કોઈ બેડ જ નથી બધાને સંતોની જેમ જમીન ઉપર પાથરીને સૂઈ જવાનું બીજી વાત મને કરી મને કે સ્વામી બધા રૂમમાં પગલાં પાડો અમારા રૂમ ઘરમાં ડાઇનિંગ ટેબલ જ નથી સંતોની જેમ બધાને નીચે જમીન ઉપર બેસીને જ જમવાનું આપણને આનંદ પણ થાય ભાવ પણ થાય સંસારી કદાચ બેડ રાખે એ દોષ નથી અને પાપ નથી શાસ્ત્ર પ્રમાણે પણ તેમ છતાં ભગવાનને રાજી કરવા માટે સંસારમાં રહીને પણ ત્યાગની ભાવના રાખનારા આપણા ભક્તો કેવા છે કેવા છે ભક્તો એ હરિભક્તના ઘરે ગયા પ્રસાદી અમે નહીં લઈએ કેમ ચાંદ્રાયણ ચાલે છે અમારા ઘરે સંતો જેમાં ઠાકોરજી જેમાં ખૂબ આનંદ થયો પણ અમે ચાંદ્રાયણ કરીએ છીએ આપણને થાય કેટલા હરિભક્તોને ભાવ છે મેં ચાંદ્રાયણ કરીએ કેટલાને ભાવ છે મેં તપ કરીએ મહારાજને રાજી કરવા માટે ગુરુજીને રાજી કરવા માટે આ ત્યાગની ભાવના આ બલિદાનની ભાવના આ સમર્પણની ભાવના એ જ સાચો વૈરાગ્ય છે મેળવાની ભાવના ટુ ગેટ વધારે મળે વધારે મળે વધારે મળે આનું નામ આસક્તિ અરે ભગવાનનો ભક્ત તો ન મળે તો રાજી થાય ઉલટાનો શ્રીજી મહારાજ શું કહે છે કે અમે તો સ્ત્રીમાં સ્ત્રીની આસક્તિમાં દુઃખ છે એવી વાતો કરીએ છીએ સ્ત્રીની આસક્તિમાં દોષ બતાવીએ છીએ અને તમારા જેવા રાજાને તો આવું સાંભળીને રોષ થાય તમારો અને અમારો સ્વભાવ આટલો તફાવત છે સ્ત્રીને પુરુષમાં ને પુરુષને સ્ત્રીમાં આ જ મહારાજની માયા છે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા પરમેશ્વરે કળ ચડાવી મૂકી છે કે ફરીવાર દાખલો કરવો ન પડે એ કઈ કળ હેતરૂપી માયા એ કેવી માયા સ્ત્રીને સહજ પુરુષમાં ખેચાણ થાય પુરુષને સહજ સ્ત્રીમાં ખેચાણ થાય કાંતા કનક સૂત્રુ સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાશુ તેસુ વિરક્તોય સદ્વિભુજો પરમેશ્વરઃ કાંતા એટલે સ્ત્રી

નર ન બંધાયા તુલસીદાસજી મહારાજ એમ લખે નારીના નેત્રરૂપી બાણથી જે વિંધાયો નથી લોભના દોરડાઓથી જે બંધાયો નથી અને ક્રોધની આગમાં જે ક્યારેય પડ્યો નથી શેકાણો નથી એ કોણ છે સો નર તુમ સમાન રઘુરાયા એ તમારા સમાન એટલે ભગવાન સમાન છે વચનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે આવા સાધુ છે એ ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે વચનામૃતમાં મહારાજ બોલ્યા શ્રીજી મહારાજ શું બોલ્યા સાંભળો મહારાજ કે આવા સાધુના દર્શન થાય તો એમ માનવું મને સાક્ષાત ભગવાનના દર્શન થયા કેવા સાધુ એ જેના અંતર માં અવિનાશ वासरिवसेयाने काम क्रोध पाम्यानास लोभने मोहगया एवा शत्रु तणु टाळयो साल लाल ज्या નિષ્કુળાંત સ્વામી કેવું લખ્યું જુઓ તો કામ અને ક્રોધ જેના ટળી ગયા છે જેના અંતરમાં પરમાત્માએ નિવાસ કર્યો છે એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોઈ ના હે એવા સાધુ મળી ગયા ને એને સાધુ નહીં એને ભગવાન મળી ગયા હા ઘનશ્યામ દાદા આ કથા છે ને કાન સુધી જાય છે હવે હૃદય સુધી પહોંચાડવાની છે ઝુંબેશ ઉપાડી છે તમારી એક વાત જે બોલો છો ને એ એક વાત કેટલા હરિભક્તો માટે પ્રેરણારૂપ થાય છે અમે બોલીએ છીએ એવી જ રીતે તમે એનો સાર કાઢીને બોલો સમજીને બોલો આમાં કઈ વસ્તુ કામની કઈ વસ્તુ સંતો એવી કીધી આપણા જીવનને અડી જાય એવી સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી ઘણા સાંભળીને યાદ રાખે છે ઘણાએ લખવાની શરૂઆત કરી દીધી છે પણ હવે તમે કથા સાંભળો છો મેં હમણાં જ વાત કરીને શરૂઆતમાં કોઈ એવું દુઃખ નથી જેની દવા આ શાસ્ત્રમાં નથી હમણાં ખૂબ સરસ મેં વાત વાંચી આયુર્વેદના વાર્તા છે આમ તો સમજવા જેવી વાર્તા આયુર્વેદના સિદ્ધાંત ઉપરની કે સારા વૈદ્ય ખૂબ એની ખ્યાતિ સારામાં સારા વૈદ્ય નાળી વૈદ્ય હોય એટલે કે હાથની નાળી પકડીને જણાવી દે કે આને કયો રોગ છે કેવો રોગ છે પણ આ નાળી વૈદ્ય કરતાં પણ આગળ નેત્રવેદ્ય હતા આંખની રેખાઓ જોઈને આપણા શાસ્ત્રોમાં છે આ બધી સત્ય ઘટનાઓ આંખની રેખાઓ જોઈને આંખના રંગ જોઈને તમે જોજો આંખનો રંગ દરરોજ એક સરખો નથી હોતો અને આયુર્વેદ મેં પણ થોડું વાંચ્યું છે એટલે રોગ પારખવાની જુદી જુદી જે વિદ્યાઓ છે કળાઓ છે એમાંની એક કળા છે નેત્ર દ્વારા રોગને વૈદ્યો પારખી શકે બહુ નિષ્ણાત હોય તો આ નેત્ર વૈદ્ય હતા કેટલા મોટા વિસ્તારમાં એની ખ્યાતિ એમાં અચાનક એને ખબર પડી કે આમ તો તમારી ખ્યાતિ સાંભળીને કોઈ વૈદ્ય તમારા વિસ્તારમાં આવવાની હિંમત જ નહોતો કરતો પણ ઘણે દૂર બસો ત્રણસો માઇલ દૂર એક બીજો વૈદ્ય આવ્યો છે અને એ પણ સારી દવા કરે છે લોકો ઘણા એની પાસે જાય છે આ જૂના વૈદ્યને નવા વૈદ્ય વિશે સાંભળીને એમ થયું કંઈ વાંધો નહીં કોઈ સારો માણસ હોય અને એની દવા કોઈ કરે તો કંઈ નુકસાન નથી પણ મારે તપાસવું જોઈએ ઘણા લોકો વૈદ્યના નામે લોકોને ધૂતતા હોય છેતરતા હોય આ સાચો છે કે ખોટો વૈદ્ય છે એને પરીક્ષા કરવા માટે એક માણસને પોતાના સેવકને કહ્યું ફલાણી ફલાણી જગ્યાએ એક નવા વૈદ્ય આવ્યા છે તારેને મળવા જવાનું છે સારું મારી એક વાત તારી યાદ રાખવાની છે શું એ સમયમાં ચાલીને જવાનું એટલે બસો ત્રણસો માઇલનું અંતર કાપતા મહિના દોઢ મહિના કરતાં વધારે સમય લાગે ચાલીને જવાનું રસ્તામાં જમવાનું બધું સાચવાનું જંગલ આવે તારે ચાલતા ચાલતા જવાનું પણ તારે એક જ નાની શરત મારી યાદ રાખવાની જ્યાં તને રસ્તામાં આંબલીનું ઝાડ દેખાય ત્યાં તારે રાતવાસ કરવાનો અને આંબલીના ઝાડ નીચે જ હતો જૂના સમયના સેવકો આજના જેવા સંશય નહોતા અમેરિકાવાળા નહોતા વાહિત પેલા પૂછી દે સારું બસ મારો પરિચય આપજે મેં તને મોકલો છે એટલું કહેજે અને ત્યાં પહોંચજે બસ પછી પાછો આવતો રહેજે શું કહેવાનું શું પરીક્ષા કર્ણ કંઈ ન કીધું આ સેવક પૂછવાનું ભૂલી ગયો વાત અધૂરી રહી ગઈ આજ્ઞાંકિત હતા મેં કીધું બાકી તો પેલાનું ઇન્ટરવ્યુ પછી લેવાય પેલા લેવાય જાય આ સેવક નીકળ્યો છે દોઢ મહિના કરતા વધારે સમય પછી બીજા વૈદ્યને ત્યાં નવા વેદ્ય હતા એને ત્યાં આવે છે નવા વેદ્ય પાસે આવીને એણે વિનંતી કરી કે અમુક અમુક જગ્યાએ રાજાના રાજવેદ્ય તરીકે જે જૂના વેદ્ય છે એનો હું સેવક છું ખૂબ સારું કેમ આવ્યો એમણે મને મોકલ્યો છે શા માટે એ ખબર નથી આ વેદ્યના મનમાં વિચાર થયો આટલે દૂરથી મારે સુધી મોકલ્યો હોય વેદ્ય અને રાજવેદ્ય જેની ખ્યાતિ સૂર્ય સમાન પૃથ્વી પર ફેલાયેલી છે કંઈક નક્યની પાછળ રહસ્ય હોય કંઈક કીધું નથી કંઈક કીધું નથી મારા માટે કોઈ સંદેશ કોઈ સંદેશ નથી ખરેખર ખરેખર નથી બસ ત્યાં જજે પાછો આવતો રહેજે ભલા માણસ આવું હોય કંઈક તો કીધું હશે ને તને કંઈ ભલામણ હા મને એક ભલામણ કરી હતી શું મને એવું કહ્યું હતું કે તું ચાલતા ચાલતા જઈશ રસ્તામાં આંબલીનું ઝાડ આવે એની નીચે તારે સૂવાનું બીજે ક્યાંય સૂતો નહીં સાંભળતાની સાથે પેલા નવા વેદ્યને ખબર પડી ગઈ બસ આટલી વાતમાં જ બધું સમજવાનું આવી ગયું આયુર્વેદના ક્રમ પ્રમાણે આંબલી એટલે ખાટી આંબલી તમે જાણો છો એ તમે વધારે ખાઓ તો હાડકાને ચૂસી લે છે હાડકાને નમાલા બનાવી દે છે આયુર્વેદ શાસ્ત્રના ક્રમ પ્રમાણે આંબલીના ઝાડ નીચે સુવાથી પણ માણસનું નૂર માણસનું હીર નીચોવાઈ જાય છે સતત દોઢ મહિના સુધી આંબલીના ઝાડ નીચે સૂતેલો પેલો માણસ એટલો દુબળો એટલો ફિક્કો એટલો નમાલો બની ગયેલો આ કેમ દુબળો છે આ કેમ પતલો છે આ કેમ નમાલો છે એક જ ક્ષણમાં આ વેદ્યને ખબર પડી ગઈ અને ખબર પડી ગઈ કે પેલા વેદ્યએ મારી પરીક્ષા કરવા માટે આ માણસને એક્ઝામ્પલના રૂપમાં મોકલો છે હવે તું પણ જા એમ મારે શું કહેવાનું કંઈ કહેવાનું નહીં પણ મારી એક જ સલાહ છે શું કે તું હવે જ્યારે નીકળે રસ્તામાં લીમડાનું ઝાડ કોઈ પણ આવે ત્યાં જ તું રાત્રિ નિવાસ કરજે અને લીમડાના ઝાડની નીચે સુવાનું તારે હવે આંબલીના ઝાડ નીચે સુવાની આટલી મારી ભલામણ તને વૈદ્યરાજ માટે મારે કંઈ કેવું નથી આ માણસ નીકળ્યો લીમડાના ઝાડ મળે ત્યાં સુવે ત્યાં રાત્રિ વાસ કરે એમ કરતા કરતા પાછો દોઢ મહિના કરતાં વધારે સમય ત્યારે પાછો જૂના વેદ્ય પાસે આવે એનું શરીર જોઈ એની તંદુરસ્તી જોઈ એનો ચહેરો જોઈ નેત્રવેદ્ય હતો ને આ તો એના હૃદયમાં આનંદ આનંદ થઈ ગયો કે મને એમ હતું વૃદ્ધ થયો આ વૈદ્યક પરંપરા આ ચિકિત્સિત પરંપરા કોણ સાચવશે પણ એને સાચવનાર કોઈક સારો વૈદ્ય આવી ગયો છે આ માણસને કીધું ધન્યવાદ તું પણ પરીક્ષામાં પાસ અને પેલા વૈદ્ય પણ પાસ પણ કેવી રીતે પાસ થયા ભાઈ તને ખબર ન પડે અમારે બેને વાત થઈ ગઈ શું વાત થઈ આયુર્વેદ એમ કહે છે આંબલીની છાયામાં ખાટી આંબલીના ઝાડ નીચે સુનાર માણસ એનું તેજ એનું નૂર એનું શરીરનું હીર એની શરીરની સ્વાસ્થ્યતા બધી જ વસ્તુ હરાઈ જાય નીચોવાઈ જાય એવી રીતે ભોગ પદાર્થ સ્ત્રી ધન પદ પદાર્થ પ્રતિષ્ઠા એની છાયામાં બેસનાર માણસ એ કેવો થઈ જાય નૂર વિનાનો હીર વિનાનો અને એવું જ છે ને આ જગતમાં શું છે જગતનો સ્વભાવ કેવો છે નીચોવાનો સ્વભાવ છે અને ત્યાગ વૈરાગ્ય ભજન ભક્તિ ધર્મ નિયમ જ્ઞાન ઉપદેશ ભક્તિ પ્રપત્તિ શરણાગતિ સેવા આ બધી જે સત્સંગની વાતો આપણે સાંભળીએ છીએ ને ભલે લાગે અઘરી પણ આ લીમડાની છાયા જેવી છે હા લીમડાની છાયામાં બેસનાર માણસ હોય ને એનું સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું થવા લાગે ઓટોમેટિક આયુર્વેદ તમે વાંચ્યું નથી મેં તો વાંચ્યું છે ચરક ચરકસંગીતા તમે તો નામય નહીં સાંભળ્યું હોય લીમડાના ઝાડની નીચે સુનાર માણસને ક્યારેય નખમાં રોગય ન થાય આટલી તાકાત તો લીમડાની છાયામાં છે લીમડાના પાનને નીચોવીને પીનાર હોય એમાં કેટલી તાકાત આવે બોલો 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 તમને ખબર નહીં હોય કડવી લીંબોળી એના ઠળિયામાંથી એક પ્રકારનું તેલ બને છે જે મોંઘામ મોંઘી દવા માં જર્મનીમાં વેચાય છે અત્યારે જેનું સંશોધન જર્મનીએ કર્યું છે બહુ મોટા પ્રમાણમાં વાત પ્રસિદ્ધ છે આપણા લોકોને ખબર જ નથી એ લોકો કેરી ખાવામાં જ મંડ્યા છે અને રડે છે બધા બધા કેસર અમેરિકા અમેરિકામાં નથી મળતી કેસર લો આ વૈરાગ્ય છે ને આ લીમડાની છાયા જેવો છે હા આ ત્યાગ છે ને ત્યાગ વાળું જીવન ભક્તિ પ્રધાન જીવન સંત પ્રધાન જીવન સમર્પણ પ્રધાન જીવન એ જીવન એટલું હળવું એટલું નિરાળું એટલું સુખદ એટલું શાંતિ પ્રધાન એ માણસને અંતરમાં ને બહાર આનંદના ફુવારા છૂટતા હોય હા આનંદથી હરખાતો હોય માણસ પેલા ફાઉન્ટેનમાંથી પાણી વછુટતું હોય ને અરે આપણા હરિભક્તો હવે તો વિચરણમાં જઈએ ને એટલે હરિભક્તો માટે એક્ઝામ પેપર બનાવીને જ જઈએ છીએ મેં એમને જતા જ નથી ધીમન ભગત હા પણ આપણા હરિભક્તો પણ એવું સરસ ભજન કરે છે વચનામૃત વાંચે છે સ્વામીની વાતો વાંચે છે ખબરદાર થઈને વાંચે છે ખબર છે કે હવે સંતો આવશે હવે હંભળાવશે ને આપણને પૂછવાના છે પાછા એટલે હજી ભક્તોને બધાને મારી વિનંતી કે આંબલીની છાયામાં આપણે સૂતા છીએ ને આ અમેરિકામાં આંબલીની છાયા બહુ વધી ગઈ છે હા આ આંબલીની છાયા નીચે આપણે સૂતા છીએ ને થોડું ત્યાંથી ખસવાની જરૂર છે અને એટલી વસ્તુ તો સત્ય છે હમણાં હવે એક બે વખત આયુર્વેદની વાત વાંચી છે એટલે મનમાં આવે કહી દઉં ચાલો બીજી એક વાત આયુર્વેદની બહુ સરસ એકવાર પૃથ્વી ઉપરના બહુ સારા વૈદ્યને લેવા માટે દેવો આવ્યા દેવતાઓ વિમાન લઈને પૃથ્વીના વૈદ્યને લેવા માટે આવ્યા વૈદ્યરાજ આશ્ચર્યમાં ધનવંતરી સમાન તમે વૈદ્ય છો અસાધ્ય રોગને પણ તમે દૂર કરી શકો છો તમારી દવા એટલે કે અમૃત છે તો તમે અમારું એક કામ કરો શું કામ પાતાળના રાજા શેષનાગ સ્વયં બીમાર થયા છે પૃથ્વીનો ભાર વહન કરવાને સમર્થ નથી એટલે આ નેપાળમાં ભૂકંપ થઈ રહ્યો છે અને જો નહીં સાજા થાય તો પછી અમેરિકા સુધી આવશે ભૂકંપ એટલે તમે પધારો અને શેષ રાજ બરાબર શેષ નારાયણ ભગવાનનો અંશ છે આ પૃથ્વીના ધારક અને સંવાહક છે એને સાજા કરો વિમાનમાં બેસારી સ્વર્ગના દેવો પૃથ્વીના વૈદ્યને લઈને પાતાળમાં પહોંચ્યા શેષનાગની હાલત જોઈ વૈદ્યરાજને પણ દયા આવી આટલો મોટો ભાર અને આ શેષનાગ જો નમાલા થશે તો તો આખી પૃથ્વીનું શું થઈ જશે સારામાં સારું ઔષધ ઔસડ તૈયાર કરી અમુક નક્ષત્ર અમુક ઔષધિ અમુક પ્રકારની વનસ્પતિ એને લેવામાં આવે પછી એને અમુક પ્રકારના પૂટ આપવામાં આવે સંપુટ આપવામાં આવે બધી રીતે સંપુટ પૂટ આપી આપીને એવી સરસ મજાની ઔષધ તૈયાર કરી વૈદ્યરાજની ચેલેન્જ હતી કે બસ પાંચ જ દિવસમાં સારું થઈ જાય પણ દવા આપી પણ કોઈ અસર ન થઈ હેરાન થઈ ગયા એના કરતાં સારી દવા એના કરતાં સારી દવા વૈદ્યરાજ નિરાશ થઈ ગયા મારી દવા એવી છે કંઠ સુધી પ્રાણ આવી ગયો હોય કંઠ સુધી નીકળવાની તૈયારીમાં હોય પણ મારી દવાનું એક બુંદેના મોઢામાં જાય ને તે માણસ જીવી જાય આવી દવા ભગવાનની કૃપાથી મને પ્રભુએ આપી છે આ શેષ નારાયણ સાજા કેમ થતા નથી મુંજાણા નારદજીને કોલ કર્યો સલાહકાર છે બધી જગ્યાએ ત્રણેય લોકોના બે પ્રકારની સલાહ રાખે છે સમજો તમે દેવોના કામની ને દાનવોના કામની પોઝિટિવ અને નેગેટિવ છૂટા પાડવાનો કેસ હોય ડાયવર્સનો તો ત્યાં જાય અને ભેગા થવાનો કેસ હોય તો ત્યાં જાય નારદજીને વાત કરી નારદજી સંત છે સંતનું પાત્ર એવું છે ને કે કોઈ પણ ઉકેલ જ્યારે કોઈથી ન થાય ત્યારે સાધુએ ઉકેલ કરે સંત આવ્યા એણે જોયું વૈદ્ય સાચાની દવા સાચી દવાની દવાની કંઈક તાકાત છે પણ સાચી દેખાય છે શેષનારાયણ સાજા કેમ થતા નથી એમણે એક સરસ રસ્તો અજમાયો એણે કહ્યું મને લાગે છે કોઠાસૂજ કહેવાય ને જેને પેલું કે અંતરમાંથી સ્ફુર્યું હોય ભગવાને કંઈ કીધું હોય એમણે શું કર્યું કે આ શેષ નારાયણને પટ્ટી બાંધી દો થોડા દિવસ આંખે પાટા બાંધી દીધા આંખ બંધ કરી દીધી આંખ બંધ કરીને દરરોજ દવા પાવામાં આવી ત્રણ દિવસ ચાર દિવસ પાંચમે દિવસે તો રોગ નખમાંથી પણ નીકળી ગયો બધાને આશ્ચર્ય થયું કે રોગ ગયો દવાથી ગયો એ પણ દેખાણું પણ આંખે પટ્ટી બાંધી આનું કારણ સમજાણું નહીં ત્યારે પેલા સંતે ખૂબ સરસ વાત કરી કે તમે જ્યારે આ દવા શેષનારાયણને પાવા જતા હતા ને ત્યારે શેષની આંખમાં વીસ હતું આંખના વિષના પ્રભાવે કરીને અમૃત સમાન ઔષધ એ પણ વિશેલું બની જતું હતું એના ગુણધર્મો નષ્ટ થઈ જતા હતા એટલા માટે સાંભળજો આ વાત હા બહુ સમજવા જેવી વાત છે અમૃત સમાન તમારી દવા પણ શેષની નજરમાંથી પસાર થવાને કારણે એના ગુણધર્મો નષ્ટ થવાને કારણે અમૃત સમાન એ ઔષધ પણ કામ નહોતું કરતું મેં એ આંખે પટ્ટી બાંધી દીધી થયું શું એ અમૃત સમાન ઔષધને જે વિષ નજર લાગતી હતી ને એ નજર લાગતી બંધ થઈ ઔષધના ગુણધર્મો નાશ થતા બંધ થયા પરિણામે ઔષધ અસર કરવા લાગ્યું અને ચાર પાંચ દિવસમાં તો રોગ નખમાંથી પણ કાઢી નાખ્યો આ શાસ્ત્ર છે ને હરિચરિત્રામૃત સાગર આમાં અમૃત છે શું છે શું છે તમને કોઈને મળ્યું ખરું અમૃત છે આમાં અમૃત સમાન ઔષધ છે આ શાસ્ત્ર અમૃત સમાન દવાઓમાં પડે છે મેં કહ્યું ને કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ આ શાસ્ત્રમાં ન હોય મહાત્મા ગાંધી એમ કહેતા મને જ્યારે જ્યારે મુસીબત આવે ત્યારે હું હાથમાં ગીતાજી લઉં અને મને ગીતામાંથી જવાબ મળે અરે આપણા સંપ્રદાયના કેટલા સંતો સારા સારા સંતોના જીવનમાં એવા અનુભવો છે એ કઈ મુસીબત આવે એ વચનામૃત ખોલીને બેસી જાય એ વચનામૃત ખોલીને એને એ જ વચનામૃત મળે જેના મનમાં મૂંઝવણ હોય જેના મનમાં પ્રશ્ન હોય જેના મનમાં સવાલ હોય આ શાસ્ત્રોમાં એવી દિવ્ય ઔષધિઓ પડી છે દિવ્ય વસ્તુઓ પડી છે આ અમૃત સમાન શાસ્ત્રની વાતો પણ તમે એને સાંભળો છો ને જુઓ છો ને એ નજર કોની છે બોલો આ શેષ નારાયણની નજર છે શ્રીજી મહારાજે શું કહ્યું શ્રીજી મહારાજ બોલ્યા સાંભળો રણજીતસિંહ રાજાને ના પાડે છે કે રાજન તમે અમને રાખવાની વાત છોડી દો અમે યોગી છીએ તમે ભોગી છો અમને વનમાં રહેવું ગમે તમને રાજમહેલમાં રહેવું ગમે અમને પગપાળા ચાલવું ગમે તમને હાથી ઉપર સવારી કરવી ગમે અમે તો આકાશમાં ઉડનારા પંખી સમાન ખેચર છીએ વૈરક્ત છીએ બધા તમે જમીન ઉપર ચાલનારા ભૂચર સમાન તમામ પદાર્થોમાં વાસનામાં બંધાયેલા છો અમારે કોઈ વ્યસન નથી તમારે બધા વ્યસનમાં પૂરા સ્ત્રીની આસક્તિમાં પણ અમને દોષ દેખાય છે અને અમે આવી વાત કરીએ તો એ તમને રોષ થાય એવો છે પછી મહારાજ શું બોલ્યા કે અમને તો બ્રહ્માથી સ્તંભ પર્યંત તમામ વસ્તુ શરીર ઘર સુખ સંપત્તિ બધામાં જમપુરીથી પણ વધારે દુઃખ દેખાય છે અને હે રાજા તમે તો તો તે બધા સુખ માટે તીર્થયાત્રા કરવા નીકળ્યા છો સમજ્યા તમે અને એ માઇક સુખ મેળવવા માટે જ અમને યોગી જાણીને અમારી સેવા કરો છો ઝેરવાળી આંખોથી ઝેરવાળી આંખોથી જોઈને અમૃત જેવું ઔષધ લેવામાં આવે ને તે એ ઔષધ કામ નહીં કરે એમ રાગ પ્રધાન આંખોથી વિષય પ્રધાન આંખોથી મન અસ્તવ્યસ્ત હોય એવા મનથી આ કથા સાંભળીશું ને તો આ શાસ્ત્રમાં પડેલું અમૃત એ કાનથી અંદર જશે ને તો પણ એ અમૃત અમૃતનું કામ નહીં કરે ઔષધના નિયમ પાળીને ઔષધ લેવામાં આવે ને તો જ ઔષધ અમૃત જેવું કામ કરે એમાં શાસ્ત્ર જેના જીવનમાં સંયમ હોય જેના જીવનમાં તપ હોય જેના જીવનમાં વૈરાગ્ય હોય કેવી કેવી વાતો આશિત ભગત ભૂલી જાવ છે એવું લાગે તમે બધા શ્રીજી મહારાજ બોલ્યા ધીમંતભાઈ આ વાત તો એવી યાદ રાખવા જેવી છે ને આપણો પાયો જ નથી આપણી નજર જ ખરાબ છે પેલા શેષ નારાયણ જેવી ઝેરીલી આંખો છે ઝેરીલી આંખથી જોઈને અમૃતનું ઔષધ જો લેવામાં આવે ને તો એના પણ ગુણધર્મ નાશ પામે જ છે માયામાં રસબસ હોય અને સાધુનો સમાગમ કરવા આવે એ સમાગમ કરવા નથી આવ્યો એ સમાગમ કરવા આવ્યો છે ને તો પણ સાધુ થકી પણ શું ઈચ્છે સંસાર રજ ઈચ્છશે ભગવાન સુખની મૂર્તિ છે પણ સુખના મૂળ ભગવાનથી પણ સંસારી જીવ તો દુઃખ ઈચ્છે છે દુઃખ જગત શું છે દુઃખરૂપ છે સ્ત્રીધન ધન શું છે દુઃખરૂપ છે ભોગ પદાર્થ શું છે દુઃખરૂપ છે એ જ માગે છે એ જ ઈચ્છે છે એ જ ચાહે કલ્પ વૃક્ષ સમાન અને ચિંતામણી સમાન ભગવાનના સાધુનો સંગ ત્યાં આવીને પણ જીવ માગે તો છે દુઃખ એને કેમ સુખી કરી શકાય કરી શકાય છે કોઈ રસ્તો મહારાજ કેવું સરસ બોલ્યા છે આ વાત વાર રિપીટ કરી છે કરી જ દઉં આજે યાદ આવી ફરી વાર છે આમ તો વૈરાગ્યવાન મહારાજના શબ્દો બોલું છું એવા એવા વૈરાગ્યવાન મુમુક્ષુના હૃદયમાં સંત સમાગમથી કદી નાશ ન પામે એવો શ્રી હરિનો અપાર નિશ્ચય થાય છે સંત સમાગમ એકલો નથી સંત સમાગમ ઔષધ સમાન છે પણ આખે પટ્ટી બાંધવી પડશે પટ્ટીમાં સમજો ને તમે પછી અમુક નહીં જોવાય પછી કથા જો નવ વાગ્યા સુધી પછી નવ વાગ્યા પૂરું થાય ને પછી ઊંઘ ના આવતી ને ચેનલ ચાલુ કરી દો તો શું થાય અલ્પેશ ભગત કયો ને શું થાય પછી કે એક સ્વામી મહારાજ ના સ્વપ્ના નથી આવતા કોના આવે કે તમે કોના આવે અરે આપણા સંતોએ તો કીધું નીરવ ભગત આ બાજુ ખુરચી પર બેહો આગળ થોડા આવો તમારા દર્શન થાય બધાના કેતુલ ભગત બહુ દિવસે હાથમાં આવ્યા સુરા ખાચર ને મારા ભક્તો કંઈક બહુ મોટી ખામી છે દુનિયાના જે માણસને જ્યારે પોતાની ભૂલ ઓળખાઈ જાય ને ત્યારે જ એ સુધરશે ત્યારે જે આગળ આવશે ત્યારે જીવનમાં જગતમાં સફળ થશે ટૂંકું સિમ્પલ લોજિક છે સિમ્પલ વેરી સિમ્પલેસ્ટ લોજિક આપણો પાયો જ કાચો છે આંખે પટ્ટી બાંધવાનું ભૂલી ગયા છીએ અને ઝેરીલી નજરથી અમૃત જેવો ઔષધ દરરોજ પીએ છીએ પછી કંઈક સ્વામી કથા બે વર્ષથી સાંભળી પણ આવું થઈ ગયું પણ થઈ જ જાય ભલા માણસ કથા સાંભળતા હતા પણ નજર કેવી હતી બહુ સમજવા જેવું છે મને એક્ઝેક્ટ વાત યાદ નથી આવતી એટલે અત્યારે કરતો નથી પણ બહુ સરસ આ વાત મેં ઘણીવાર વાંચી છે બહુ વર્ષો પહેલાં સાંભળી પણ છે કથા એકલી કાનથી સાંભળીએ છીએ તો કાનથી કથા સાંભળવીને એ થિયરિકલ છે અને આંખથી કથા સાંભળવીને આ પ્રેક્ટિકલ છે સમજ્યા ને તમે કથા સાંભળ્યા પછી આંખનું શટરનો ઉપયોગ જો કરતા માણસ ભૂલી જાય ને આંખનું શટર ભગવાને શા માટે આપ્યું છે કેટલું સ્પીડી એક પલકારાના હજારમાં ભાગમાં પડી જાય એવું શટર જો આટલું ધ્યાન શીખી જાય ને માણસ આટલું ક્યાંને પાડવાનું ક્યાંને નહીં પાડવાનું શું જોવાનું શું નહીં જોવાનું મહારાજ એટલા માટે તો વચનામૃતમાં કહે અમે ઘણું વિચાર કરીને જોયું બધી ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ પણ એમાં પાયામાં તો

પણ અમને ખબર છે અમે અંતર્યામી છીએ અમે નરી આંખે જોઈએ જોઈએ છીએ તમે અમને રાખવા નથી અમારા થકી તમારે તમને જે ભોગ પદાર્થ પૂરી કરવી છે રાજન એ ક્યારેય શક્ય નથી ઉત્તર દક્ષિણ કદાચ ભેગા થાય પૂર્વ પશ્ચિમ કદાચ ભેગા થાય જમીન અને આસમાન કદાચ ભેગા થાય પણ તમે એટલે ભોગીને ને યોગી ક્યારેય ભેગા ન થાય આપણો સ્વભાવ ન મળે આપણી પ્રકૃતિ એક ન થાય વચનામૃતમાં મહારાજે ઘસી ના પાડી દીધી મહારાજને પ્રાર્થના કરી મહારાજ મોટા મોટા માણસોને તમે જો સત્સંગ કરાવો તો આ સત્સંગનો વિકાસ થાય વચનામૃતમાં વડતાલના ચૌદમાં ચૌદમું છે ને સ્વામી વડતાલના ચૌદમાં પ્રાર્થના કરી મહારાજને કે મોટા માણસોને મહારાજ રાજા મહારાજાઓને થોડો સત્સંગ કરાવો તો આ સત્સંગ વધી જાય શ્રીજી મહારાજે ના પાડી અને મેં પણ જોયું હા બહુ મોટા બંગલાનો મોહ બહુ મોટા માણસોનો મોહ જે સાધુઓ રાખવા જાય ને એ સાધુના ત્યાગ વૈરાગ્ય ધોવાઈ જાય છે હા ત્યાગ વૈરાગય ચક્રવર્તી સ્વામીની પાછળ પણ એ ચક્રવર્તી થઈ જાય પછી ખરેખર એવું બન્યું છે ગોપાળાન સ્વામી વાતોમાં લખ્યું રજોગુણ જીવના હૃદયમાં ઉદ્ભવવાના કારણો રજોગુણ ઉદ્ભવવાના કારણો રજોગુણ એટલે જગત તરફનું ખેંચાણ જગતની ઈચ્છાઓ જગતની વાસના જગતના સંકલ્પો રજોગુણ ઉદ્ભવવાના કારણમાં ગોપાલંદ સ્વામી લખ્યું કે રજોગુણી પદાર્થનો યોગ શું લખ્યું શું લખ્યું રજોગુણી પદાર્થનો યોગ અને પછી સ્વામી એવું પણ લખ્યું અને રજોગુણી માણસનો સંગ આ બંને જીવનાર હૃદયમાં રજોગુણ ઉદ્ભવવાના કારણ છે શિક્ષાપત્રી આ બધી વસ્તુ તમે ઊંડા ઉતરો ને તો જ સમજાય શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું સ્ત્રીનો સંગ ન કરવો અને સ્ત્રીને વિશે આસક્ત એવો સ્ત્રેણ પુરુષ એનો પણ સંગ ન કરવો પેલો તો બગાડશે પણ એને વિશે આસક્તિ વાળો હશે એ પણ બગાડશે આપણે ભૂલી જઈએ છીએ જો મહારાજ સુધી પહોંચવું હશે ને મહારાજને ગમે એવું જીવન કરવું હશે ને મહારાજને મોટા પુરુષ રાજી થાય એવા જીવન જીવવા હશે ને રાત્રે સુતા પછી સ્વપ્નમાં મહારાજ દેખાય મહારાજના મુક્તો દેખાય આવી સ્થિતિ અનુભવી હશે ને આપણા અંતરમાં આઠે પહોર આનંદ વર્તે આવું જીવન બનાવવું હશે ને આપણા પરિવારમાં દિવ્યતા લાગે અક્ષરધામમાં જવું એમ નહીં ગુરુજી વાત કરે છે ને અક્ષરધામમાં પહોંચી ગયા અક્ષરધામ મળી ગયો આવો અનુભવ કરવો હશે ને એના માટે એક જ સાધન છે વૈરાગ્ય એ કહી દઉં વૈરાગ્યવાન હૃદયમાં સંત સમાગમથી સમજી ગયા કે નહીં રામ પ્રતાપજી મહારાજને બાલુડા પ્રભુ ઘનશ્યામ મહારાજે કહ્યું મોટા ભાઈ તમે ભગવાનનો નિશ્ચય કાયમ આવો રહે એવી માગણી કરો છો પણ એમ ન થાય એ તો સંત મળે તો થાય કેવી રીતે સંત મળે ભગવાનની કૃપા થાય તો ભગવાનની કૃપા ક્યારે અનુભવમાં આવે ભગવાનની કૃપા તો બધા ઉપર છે મહારાજે કહ્યું ને મહારાજ કે ભગવાનની કૃપા તો ક્યારે અનુભવમાં આવે તો મુમુક્ષુપણું હોય તો મુમુક્ષુપણું ક્યારે જાગે વૈરાગ્ય હોય ત્યારે વૈરાગ્ય ક્યારે જાગે જગતનું નાસપંતુ દેખાય અને મેં બહુ સાચું કહી દઉં આમ ઓનેસ્ટલી કહી દઉં આ જગતનું નાસપંતુ દેખાવું જ અઘરું છે આ જે પાયો છે ને હવે સાંભળજો પહેલું પગથિયું જગતનું નાસવંતપણું દેખાય તો એને વૈરાગ્ય જાગે એટલે વૈરાગ્ય આવો કહેવાય આવવાની શક્યતા વધી જાય ને આવે જ સાંભળજો સમજાણું શું શું જગતનું નાસનપણું દેખાય ત્યારે વૈરાગ્ય આવે વૈરાગ્ય આવે ત્યારે મુમુક્ષુપણું એટલે જગતમાંથી છૂટવાની ઈચ્છા જાગે મુમુક્ષુપણું આવે ત્યારે ભગવાનની કઈ કઈ કૃપા છે અનુભવ થાય એને દુઃખ હોય ને એ ભગવાનની કૃપા દેખાય એને કોઈ અપમાન કરે ને એ ભગવાનની કૃપા દેખાય ગુરુજીએ ધ્યાની સ્વામીની એક વાત કરી આ સંતોની વાત તો છે ને સમજવા માટે તમારે સાધું થવું પડે આ ગુરુજી જેવા સંત સમજી શકે એક બહુ મોટી ઘટના હતી એ ઘટનામાં ધ્યાની સ્વામીનું હળહળ અપમાન કરવામાં આવ્યું તો સ્વામી હસતા હતા આટલી મોટી ઉંમર સ્વામીની આટલા મહાન સમર્થ સંત હસતા હતા હસતા હસતા શું બોલ્યા સ્વામી એ ગુરુજીએ વાત કરી ધ્યાની સ્વામી એમ બોલ્યા મને તો કોઈ દાંડાઈ કરે ને મને તો કોઈ દાંડાય કરે ને બહુ ગમે બહુ ગમે ગુરુજીને બધા સંતો ઊભા હતા એમણે શું કહ્યું પાછો એટલા માટે ગમે કે શ્રીજી મહારાજ એમાં જ રાજી થાય આ શ્રીજી મહારાજની પરીક્ષા છે કોઈ અપમાન કરે ત્યારે રાજી થાય છે દુઃખ આવે ત્યારે શિવલાલભાઈ શેઠ એના ધર્મપત્ની મરી ગયા નાની ઉંમરમાં વિધુર થયા ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસો શ્રી ગોપાલ આવું નક્કી કરી નાખ્યું ઘણા સમજાવ્યા ભગા દોષીએ સગા સંબંધીઓએ પણ માન્યા નહીં રઘુવીરજી મહારાજ પધાર્યા મહારાષ્ટ્રની કાન ભંભેરણી કરી બાપજી કંઈ કહો તમારું માનશે તમારી બહુ સેવા કરે છે તમારા હેતવાળા છે રઘુવીરજી મહારાજને પણ દયા આવી એક રૂમમાં એકાંતમાં બેઠા વાત કરી શિવલાલભાઈ હા તમે ભગત બહુ સારા હા આટલો સારો સેવા કરો સત્સંગ કરો આટલી મોટી પેઢી આટલું મોટું તમારું નામ આટલું મોટું યોગદાન પણ ભગત એક ભલામણ છે શિવલાલભાઈને ગંધ આવી ગઈ કે માખણ વધારે ચોપડું એ ભક્તો એવા હતા બધા શ્રીજી મહારાજ કહે ને અમે ધારીએ ને તો પણ એને ભૂલો ન પાડી શકીએ મહારાજ બોલ્યા વચના આ રઘુવીરજી મહારાજની ઈચ્છાની પણ બહુ બહુ જાજી બધાની ભલામણ એટલે બાપજીને એમથી કહી દઈએ આપણે એમનો સ્વભાવ એ નહોતો પરીક્ષા હતી મોટા પુરુષની રઘુવીરજી મહારાજ એવા સ્થિતિવાળા હતા સાંભળજો વાત રઘુવીરજી મહારાજે વાત માંડી કે શિવલાલભાઈ તમે બીજું લગ્ન કરો તમારે ત્યાં દીકરો થાય આ સત્સંગની ઉજળી પરંપરા આગળ વધે અને આ સત્સંગ એક મહાન સેવક આ સત્સંગને મળી રહી શિવલાલભાઈ નાતો ન પાડી શકે આચાર્ય મહારાજ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે હાથ જોડ્યા બાપજી તમારું વચન હું કેવી રીતે ઉલ્લંઘું પણ મહારાજ એક મારી વિનંતી છે તમારી જેમ વિનંતી છે ને એમ કે મારે ત્યાં દીકરો થાય તો આ સત્સંગને એક સેવક મળે પણ મહારાજ આ વડતાલ કેટલો મોટો દેશ કેટલી મોટી ગાદી એના તમે ગાદી પતિ અને તમારે ત્યાં મહારાષ્ટ્રી સંતાન નથી તમે હું બે બીજું લગ્ન સાથે કરીએ રઘુવીરજી મહારાજ ઉભા થઈ ગયા નહીં નહીં શિવલાલ બોલતો નહીં તેરી બી ચૂપ મેરી બી જગતનું સુખ નથી મેળવું એ ભગવાનના ભક્ત કૃપા માને છે અને જગતનું સુખ નથી મેળવું એ જગતના જીવો બોલો એ ભગવાનની કૃપા નથી થઈ એમ માને છે આ આખી વાત સમજવા જેવી છે જગત નાસવંત પણ દેખાય એના હૃદયમાં વૈરાગ્ય આવે વૈરાગ્ય આવે એના હૃદયમાં મુમુક્ષુ પણ જાગે મુમુક્ષુપણું જાગે એના હૃદયમાં જ ભગવાનની કૃપાનો અનુભવ થાય ભગવાનની કૃપાનો અનુભવ થાય એને સંત મળે એટલે કે ઓળખાય અને જેને સંત આવી રીતે ઓળખાય એના હૃદયમાં ક્યારેય નાશ ન પામે એવો ભગવાનનો નિશ્ચય થાય આપણે ત્રણ શરત ગુમાવીને સંત સમાગમ કરીએ છીએ અમૃત જેવું ઔષધ ઝેરીલી આંખોથી જોઈને પીએ છીએ શું થશે બોલો કરશે સર એટલા માટે બહુ સરસ મહારાજે વાત કરી રાજન તમે વાત તો કરો છો પણ અમારે જે આપવું છે તમારે જોતું નથી તમારે જે જોઈએ છીએ એ અમારી પાસે મળશે નહીં ચાર વાર ના પાડી દીધી પંજાબના રણજીતસિંહ મહારાજ કેવા મોટા રાજા ઇતિહાસમાં થયા તમે તપાસો તો ખબર પડે કોહીનુંર હીરો જે કહેવાય છે ને એની પાસે હતો કેટલો સમૃદ્ધ કેટલો મહાન કેટલો બળિયો પાછો ભક્ત પણ એવો હતો કેટલો ભક્ત એ રાજા હતો પણ શ્રીજી મહારાજે ઘસીન ના પાડી દીધી આ ભગવાન સ્વામિનારાયણનો ત્યાગ અને વૈરાગ્ય માત્ર જીવોનું કલ્યાણ કરવું છે માત્ર જીવોનું અમારું ધામ તો સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણોથી પર છે અમે તો તે ધામના સુખને ભોગવનારા છીએ અમે તો ઉઠતા બેસતા ચાલતા ખાતા પીતા અને સૂતા બધી જ અવસ્થામાં તે ધામમાં જ છીએ અમે ત્યાં બેસીને જ ધ્યાન કરીએ છીએ અને ધામમાં રહ્યા થતાં જ આ લોકમાં સૌને દર્શન આપીએ છીએ અમારો એવો અભ્યાસ છે અને અમે તે પ્રકાશને અહીં બેઠા થકા અખંડ દેખીએ છીએ નારાયણ મામાને વાંચીએ ને તો અનુભવમાં આવે કે આ વાત શું કહેવા માગે શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ બોલતા નથી અનુભવે છે અને આપણે બધા મામા એવું કહેતા જેમ આપણે બેઠા છીએ આ પંખો માથે ચાલે છે વાત કરીએ છીએ લખીએ છીએ સાંભળીએ છીએ આવકારીએ છીએ પણ આ પંખાની હવા સતત અનુભવમાં આવે એ પંખો બંધ થઈ જાય એક સેકન્ડમાં ખબર પડી જાય કે લાઇટ ગઈ એવી રીતે સ્થિતિવાળા સંતો અને ભક્તો એ કોઈ પણ ક્રિયા કરે કોઈ સાથે વાત કરતા હોય કોઈની વાત સાંભળતા હોય કંઈક ક્રિયા કરતા હોય સેવા કરતા હોય પણ એ સતત ભગવાનની એક વૃત્તિએ કરીને જોડાયેલા હોય અખંડ વૃત્તિ રાખીને સેવા કરતા હોય ગુરુજીના જીવનમાં મેં અનુભવ કર્યો કારણ કે આ બધી વસ્તુ મહારાજ એમ કહે છે અમે ત્યાં બેસીને ધ્યાન કરીએ છીએ અમે તો ત્યાં જ રહ્યા છીએ ત્યાં લોકમાં રહીને જ અમે દર્શન આપીએ છીએ અને હતા ક્યાં બદ્રીનાથમાં રણજીત સિંહના મગજમાં ઉતરે ખરું આ બધું ઉતરે આ શેષ નારાયણની આંખ ઉપર પટ્ટી બાંધે ને તો જ આ બધું ઉતરે છે હવે આપણે આ શેષનારાયણની આંખોથી આ અમૃત સમાન ઔષધ જો જોઈશું ભોગની આંખ બંધ થાય यार पछिज योगनी आंख खुले कोई बहुत सरस લખ્યો છે બહુ સરસ લખ્યો છે કોઈ કે જ્યાં વિજ્ઞાન કા અંત હોતા હે વહી સે તો શ્રદ્ધા કી શુરુઆત હોતી હે ભૌતિક જગત જ્યાં પૂરો થાય ત્યાર પછી તો આધ્યાત્મિક જગત હી શુરુ થાય છે એટલું દિવ્ય એટલું ભવ્ય એટલું વિશાળ સ્વામી રામકૃષ્ણ પરમહંસની સ્થિતિના તમે અનુભવ પ્રસંગો વાંચો તમને ખ્યાલમાં આવે કેવા પરમહંસ હતા કેવી એની સ્થિતિ હતી આ હમણાંના દાખલા એટલા માટે આપું છું આપણા ગુરુજીની સાથે રહીએ અનુભવમાં આવે કોઈ પણ ક્રિયા કરે કોઈ પણ ક્રિયા ક્યારેક આપણને એમ દેખાય ગુરુજી આ કામમાં ડૂબી ગયા છે ક્યારેક એમ દેખાય આ કામમાં ગુરુજી બહુ બીજી થઈ ગયા છે હમણાં જ એક ભગત હતા મને મળ્યા કહેતા હતા કે મેં તો ગુરુજીને આવી સલાહ આપી પણ અત્યારે આટલા વર્ષો પછી હવે અનુભવમાં આવ્યું કે બહુ મારી ભૂલ થઈ ગઈ મારે માફી માગવી ગુરુજી પાસે લો એવા નાના નાના માણસો પણ સલાહ આપી આવતા મોટા પુરુષ સાંભળી લેતા હોય મારે જે વાત કરીએ છીએ એ પ્રવૃત્તિમાં હોય નિવૃત્તિમાં હોય સેવા કરતા હોય કામકાજ કરતા હોય વાતો કરતા હોય પણ દરેક ક્રિયાની પાછળ તમે સાથે રહ્યો ને એક અનુભવમાં આવે ભગવાનનું સતત સ્મરણ સતત અનુસંધાન સતત ભગવાનનું જોડાણ સતત દરેક ક્રિયામાં એ જ્યારે જીવને આવે ને ત્યારે પછી એને અનુભવમાં શ્રીજી મહારાજ કહે છે ને આ તો ભગવાનની સ્થિતિ નથી આ એકાંતિક મુક્તોની સ્થિતિ છે જે મધ્યના તેરમા વચનાવૃતમાં મહારાજે બતાવી જે મધ્યના તેરમા વચનાવૃતમાં મહારાજે વાત કરી આ સ્થિતિ છે પછી ને આ લોક ન દેખાય ગુરુજી વારંવાર કહે છે ને તમે સાંભળ્યું છે ઘણી વાર સાંભળ્યું છે કે જેવી સભા છે ને એ આ સભા છે સાંભળ્યું છે ને એ આપણી સ્થિતિની વાત નથી કોની સ્થિતિની વાત છે ઘણા એવા રાજી થઈ જાય કે આપણે અક્ષરધામમાં બેહી ગયા તો એ આપણી સ્થિતિ નથી કોની સ્થિતિ છે એમની દ્રષ્ટિ જ એવી અક્ષરધામમય થઈ ગઈ છે સીજી મહારાજ બોલ્યા અમને આ દાદા ખાચરનો દરબાર આ ઓરડી આ ઘરડું શહેર દેખાતું નથી અમે તો અક્ષરધામમાં જ બેઠા છીએ તમે બધા પણ અક્ષરધામમાં બેઠા છો અમે ત્યાં બેઠા બેઠા વાતો કરીએ છીએ આ સ્થિતિ છે જેને વચનામૃતમાં નિર્વિકલ્પ સ્થિતિ કહેવામાં આવી જેને વચનામૃતમાં મોટા પુરુષોની સ્થિતિ કહેવામાં આવી જે મહારાજ જેવા મુક્તો થયા ભગવાનને અનુભવનારા મુક્તો થયા ગોપાળાનંદી મુક્તાનંદ સમી એ તો આખી પરંપરા ત્યાર પછી જેવા એવા મુક્તો થયા એની સ્થિતિની આ વાત છે એને અનુભવમાં આવે માટે મહારાજ સાથે આપણે તાલ મેળવવો હશે મહારાજને ગમે એવા થવું હશે કામ કરો ક્રિયા કરો વ્યવહાર કરો બિઝનેસ કરો બધું જ કરો પણ આ અનુસંધાન સાથે આ કથામાં એવું ને મહારાજનો ઈસક શું છે મહારાજને ગમે છે શું મહારાજને કરાવવું છે શું આપણી પાસે એ અનુસંધાન રાખીને જો કરીશું ને જનક રાજા હતા આખી પૃથ્વીનું રાજ્ય કરતા અમરીશ એના કરતા મોટા રાજા હતા અને દાદા ખાચર સુરા ખાચર રાજા હતા રજવાડાઓ ચલાવતા હતા તો એ ભગવાનને વાલા થઈ ગયા શિવલાલ શેઠ કેટલો મોટો બિઝનેસ હતો તો એ ભગવાનને વાલા થઈ ગયા આપણી ક્રિયા આપણને નથી બાંધતી આપણો સ્વભાવ આપણને બાંધે છે શું બાંધે છે શું બાંધે છે આસપાસનું વાતાવરણ ખરાબ નથી જે છે તો છે જ છે જ આસપાસનું વાતાવરણ ખરાબ નથી આપણી આસક્તિ ખરાબ છે ગમી જાય લોભાઈ જાય લાલચમાં લેવાઈ જાય એ ખરાબ છે બને છે ને એવા દાખલા ગુરુજી કેટલી સરસ વાત કરે અમારી સંતોની સભામાં લખી રાખવા જેવી હા ઘમશ્યામ દાદા જમવું એ પાપ નથી પણ ગમવું એ પાપ છે આપણે જમતા હોઈએ પ્રસાદમાં જે આવ્યું ઠાકોરજીનો પ્રસાદ છે માનસી પૂજા કરી સ્વામિનારાયણ સ્વામીને કરી જમી જઈએ જમવું એ પાપ નથી ગમવું એ ભજીયા ખાધા હોય અને પાંચ વર્ષ પછી કે સ્વામી હજી તમારા હાથના ભજીયા યાદ આવે છે બોલો સ્વામી યાદ ના આવ્યા પણ યાદ આવ્યા સારું સ્વામીના ભજીયા યાદ આવે તો હજી સારું છે પણ મેં એક્ઝામ્પલ સ્વામીનું આપ્યું તમે તો ઘણા બધા એક્ઝામ્પલ એવા જાણતા હશો મારે આપી ન શકાય એવાય જમવું એ પાપ નથી ગમવું ને એ પાપ છે એટલા માટે ભક્તો મહારાજને ગમે એવા જો આપણે થવું હશે ને તો આ કથા એમાંથી કંઈક યાદ રાખો એ કથાને યાદ રાખશો ને એનું ચિંતન કરશો ને એને મનમાં લઈ જશો ને એટલે ઓટોમેટિક ઓટોમેટિક મેં કહ્યું હતું ને દસ ટકા શ્રવણના એસી ટકા મનનના એ મનન થશે ને એટલે ઓટોમેટિક નિધિધ્યાસ વર્તનમાં પહોંચી જ જશે ઓટોમેટિક આવી જશે તમારે ભૂલ કરવી હશે ને તોય આ કથાના શબ્દો ના પાડશે અંતરમાંથી આમ બોલશે સંતો આ શબ્દો બોલશે નહીં નહીં ભાઈ આવું ન કરાય આવું ન થાય આવું ન જોવાય આવું ન બોલાય આવું ન ખવાય આવું એકાગ્ર થઈને કથા સાંભળીએ શ્રીજી મહારાજની હવે વાત મહારાજ રણજીત સિંહને જે ઉપદેશ આપવાનો છે મહારાજ ઉપદેશ આપી પછી નીલકંઠ પ્રભુ તો આગળ નીકળી જાય છે રાજા એટલો મોટો મેળો છતાં પણ એના રાજ્યમાં એ રાજ્યની સંપત્તિ જોઈને એ તો પ્રભુ છે ભગવાન છે જીવોના બંધન તોડવા આવ્યા છે બંધન કાપવા એવા છે એમની એક એક ક્રિયામાં આપણને એક જ સૂત્ર દેખાશે એક જ સાર દેખાશે એક જ સિદ્ધાંત દેખાશે એ રાજાને મળશે સાધુને મળશે તીર્થમાં જશે નગરમાં જશે શહેરમાં જશે ગમે ત્યાં જશે એક જ વસ્તુ દેખાશે કે સંસારનું બંધન છૂટ્યા વિના ક્યારેય પણ જીવ પરમાત્મા સુધી